ગુડ મોર્નિંગ એવરી વન એન્ડ વેલકમ ટુ બીસીએ કરંટ અફેર્સ ઇન ગુજરાતી. આજ છે 12 જુલાઈ 2019 અને આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો આપણે અહીં જોઈશું. તો હરરોજનું કરંટ અફેર્સ મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ લાઇકન દબાવો. આ વિડીયાની જે PDF છે તમે તેને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેળવી શકશો અને વાંચી શકશો. પહેલો પ્રશ્ન જોઈએ તો હાલમાં UNCCDના 14મા COPની મિજબાની કોણ કરશે? તો ભારત છે એ UNCCDના 14મા COPની મિજબાની કરશે. UNCCD એટલે શું? યુનાઇટેડ નેશન્સ કન્વર્ટેશન ટુ કોમ્બેટ ડિસર્ટિફિકેશન, એવું એનું ફૂલ ફોર્મ થાય. COP એટલે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ. જે કોઈ પણ મોટી મોટી પાર્ટીસ હોય એ કોન્ફરન્સ કરે તો એને કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં 2020 વિશ્વ વિરાસત સમિતિના આગલા સત્રનું પ્રતિનિધિત્વ કયો દેશ કરશે? તો ચીન છે એ વિશ્વ વિરાસત સમિતિના આગલા સત્રનું પ્રતિનિધિત્વ કરશે. તો ચીન કરશે. તો ચીનની રાજધાની કઈ છે? બીજિંગ એ ચીનની રાજધાની છે. ચીનનું ચલણ શું છે? તો રેનમિનબી એ ચીનનું ચલણ છે. ચીનના વડાપ્રધાન કોણ છે? શી જિનપિંગ એ ચીનના વડાપ્રધાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રમાં ખસરાને પૂરો કરનાર 5મો દેશ કયો બન્યો? તો શ્રીલંકા છે એ ખસરાને પૂરો કરનાર 5મો દેશ બન્યો. ખસરા એ શું છે? ખસરા એ એક પ્રકારનો રોગ છે. એનો પૂરો કરનાર 5મો દેશ બન્યો છે શ્રીલંકા. અને WHO દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે શ્રીલંકા છે એ 5મો દેશ બન્યો છે. તો WHO દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો WHOનું ફૂલ ફોર્મ શું થાય? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHOનું વડું મથક ક્યાં આવેલું છે? તો WHOનું વડું મથક જીનીવામાં આવેલું છે. WHOની સ્થાપના 7 એપ્રિલ 1948 થઈ હતી. તો 5મો દેશ ખસરાને પૂરો કરનાર શ્રીલંકા બન્યો. તો શ્રીલંકાની રાજધાની શું છે? તો કોલંબો એ શ્રીલંકાની રાજધાની છે. કોલંબો એ કોમર્શિયલ રાજધાની છે, જ્યારે એની એડમિનિસ્ટ્રેટિવ રાજધાની કઈ છે? જયવર્ધન પુરે કોર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં દુનિયાનું સૌથી મોંઘું કાર્યાલય સ્થળ કોને ઘોષિત કરવામાં આવ્યું છે? તો સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ છે એને દુનિયાનું સૌથી મોંઘું કાર્યાલય ઘોષિત કરવામાં આવ્યું છે. તો સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ છે એ ક્યાં આવેલું છે? સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એ હોંગકોંગમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં બીજી ભારત રશિયા સામરિક આર્થિક વાર્તા ક્યાં શરૂ થઈ છે? તો નવી દિલ્હી છે એમાં ભારત રશિયા સામરિક યાત્રા સામરિક આર્થિક વાર્તા હે એ શરૂ થઈ છે. રશિયા અને ભારત વચ્ચે થઈ છે તો આ બીજી છે. તો પહેલી ક્યાં થઈ હતી? 2018 થઈ હતી અને સેન્ટ પીટ્સબર્ગમાં થઈ હતી. સેન્ટ પીટ્સબર્ગ ક્યાં આવેલું છે? તો અમેરિકામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં સમર યુનિવર્સિટી ગેમ્સમાં દૂતી ચંદે કયું પદ મેળવ્યું? તો સમર યુનિવર્સિટી ગેમ્સ છે એમાં દૂતી ચંદે સુવર્ણ પદક મેળવ્યું. દૂતી ચંદ છે એણે 100 મીટરની જે રેસ છે એમાં એણે સુવર્ણ પદક મેળવ્યું છે. તો સમર યુનિવર્સિટી ગેમ્સ છે એ ક્યાં યોજાણી હતી? તો સમર યુનિવર્સિટી ગેમ ઇટાલી છે ત્યાં યોજાણી હતી. ઇટાલીની રાજધાની શું છે? રો. ઇટાલીનું ચલણ કયું છે? યુરો. ઇટાલીના પ્રધાનમંત્રી કોણ છે? જીઓસિફે કોટે. આ પ્રશ્નમાંથી આપણે એટલી માહિતી મળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં કયા દેશે 33 ઉપગ્રહો સાથે સુયોજ 2.0 રોકેટ લોન્ચ કર્યું છે? તો રશિયા છે એણે 33 ઉપગ્રહો સાથે 2.0 રોકેટ છે એ લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં કયા દેશે 2020 થી વિમાનના
ટિકિટમાં ગ્રીન ટેક્સ લગાડવાની જાહેરાત કરી છે. તો ફ્રાન્સે 2020થી વિમાન ટિકિટમાં ગ્રીન ટેક્સ લગાડવાની જાહેરાત કરી છે. તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને પર્યાવરણ પ્રદૂષણને અટકાવવા માટે ફ્રાન્સે આ જાહેરાત કરી છે. ફ્રાન્સે જાહેરાત કરી છે. તો ફ્રાન્સની રાજધાની કઈ છે? પેરિસ. ફ્રાન્સનું ચલણ શું છે? યુરો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ હાલ કોણ છે? ઇમેન્યુઅલ મેક્રોન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં DGCA પ્રમુખના રૂપમાં કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અરુણા કુમાર છે એને DGCA પ્રમુખના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. DGCA ડિરેક્ટર કરવામાં આવ્યા છે. તો DGCA ફૂલ ફોર્મ શું થાય? ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. DGCA સ્થાપના ક્યારે થઈ હતી? 1978 થઈ હતી. DGCA વડું મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં કયા દેશની બુડ્સ બીમ કલ્ચર લેન્ડસ્કેપ UNESCO સૂચિમાં સામેલ કરવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયાની બુડ બીમ કલ્ચર લેન્ડસ્કેપ છે અને UNESCO સૂચિમાં સામેલ કરવામાં આવી છે. આ UNESCO છે એ આદિવાસીઓ માટે અને એના સંસ્કૃતિના વિકાસ માટે ખૂબ જ જાણીતું છે. તેને લઈને એને લેન્ડસ્કેપની સૂચિમાં જાહેર કરવામાં આવ્યું છે. તો UNESCO ફૂલ ફોર્મ શું થાય? યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1945 થઈ હતી. UNESCO વડું મથક ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે. થેન્ક યુ ફોર વોચિંગ ડેલી કરંટ અફેર્સ બાય બુનિયાદ કરિયર એકેડેમી મોરબી.